રાજ્ય સરકારે આ વખતે અષાઢ મહિનામાં વરસાદ ખેંચાણો છે, પરંતુ ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે હજી આવનારા દિવસોમાં ખૂબ વરસાદ વરસાવે. પરંતુ નર્મદામાં આપણી પાસે પૂરતું પાણી છે. અગાઉ પણ મેં કીધું છે એમ પીવાના પાણી માટે સરકાર સંપૂર્ણ રીતે ચિંતિત છે. ગુજરાતના એક પણ ખૂણામાં પીવાના પાણીમાં ક્યાંય તકલીફ નહીં પડે એનું આયોજન અત્યારથી શરૂ થઈ ગયું છે. રાજ્ય સરકારે એને પ્રાયોરિટી પણ આપી છે કે પીવાના પાણી માટે જરૂરી સ્ટોરેજ એની વ્યવસ્થા પણ ગોઠવી રાખી છે. પરંતુ હજી ઘણો સમય છે, વરસાદ આવશે તેવી અપેક્ષા પણ છે. આ વખતના બજેટમાં પણ ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવા અનેક પગલાઓ લીધા છે. આપણે જળસંચય, નલ સે જલ, આ બધી યોજનાઓ પાણી ઉપર આધારિત છે અને એ માટે રાજ્ય સરકારે બજેટમાં ફોકસ કરીને ગુજરાતની 6.5 કરોડની જનતાને પાણીની વ્યવસ્થા પૂરતી થાય, સાથે સાથે લોકો પણ પાણીને પારસ મારી સમજીને વાપરે, રિડ્યુસ કરે પોતાનો ઉપયોગ અને એક એક પાણીના બિંદુનો ઉપયોગ થાય, રિચાર્જિંગ, રિસાયકલિંગ, રિયુઝ એ આપણે આવનારા દિવસોમાં કરવા માંગીએ છીએ.